हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबेल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा ઉડાંગાસો અને લાપસોનો હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કોઈડ આઉટલેમાંના છે. આપણને પેજ નંબર 120 ઉપર કોઈડ આપેલા છે. શું કોઈડ આવો જે આપણને સરવાળા અને બાદબાકી આપે છે, હવે એ આપણે કરવાના છે. તો હું પહેલી રકમ વાંચું છું. એક ઝાડ ઉપર 6 ચકલી હતી. આ ઝાડ પર કુલ બીજી 3 ચકલીઓ આવી. હવે ઉપર કુલ કેટલી ચકલીઓ હતી ઝાડ ઉપર? તો કે કેટલી હતી ઝાડ ઉપર? 6 ચકલી તો હતી. તો અહીંયા લખવાનું 6 ચકલી. પછી બીજી કેટલી આવી? તો કે 3 ચકલી આવી બીજી. હવે આ 6 તો હતી જ, અને બીજી કેટલી આવી? તો કે 3. આ 6 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? 9. તો હવે આ બંને મળી અને કુલ કેટલી ચકલી થઈ? તો કે 9 ચકલી થઈ. આ રીતના આપણે અહીંયા દાખલો કરતા જવાનું છે. હવે ત્યારબાદ આપણે બીજી રકમ આપી છે. બિટ્ટુ પાસે 7 લખોટીઓ હતી. તો કે આપણે લખીએ 7 લખોટી બિટ્ટુ પાસે હતી. બિટ્ટુ પાસે હતી. બબલીએ તેને 5 લખોટી આપી. તો કેટલી? તો કે 5. 5 લખોટી કોણે આપી? તો કે બબલીએ. તો એ લખવાનું બબલી પાસે કેટલી હતી? એની પાસે 5 હતી, એની પાસે 7 હતી. તો હવે આ 7 અને 5 કેટલા થાય? તો કે 7 માં 5 ઉમેરીએ તો 12. તો કેટલી લખોટી કેટલી થઈ? તો કે 12 લખોટી થઈ. બંને મળી અને કુલ 12 લખોટીઓ થઈ. તો આપણો હતો પહેલો દાખલો, આ બીજો. હવે આપણે ત્રીજા તરફ આગળ વધીએ. ઉષા પાસે 9 ચોક હતા. કેટલા? 9 ચોક. હેતલે તેને 8 ચોક આપ્યા. કેટલા? 8. હેતલે અને 8 ચોક આપ્યા. હવે આ હેતલના અને ઉષાના બંનેના મળીને પણ કેટલા ચોક થાય? તો કે 9 માં આપણે 8 ઉમેરીએ તો 17. કુલ 17 ચોક થાય. નવ કોણા? તો કે ઉષાના. અને આ 8 છે એ હેતલના છે. તો 9 માં આપણે 8 ઉમેર્યા તો કેટલા થયા? 17. તો બંનેનો સરવાળો થયો 17. તો 17 ચોક થયા. હવે ત્યારબાદ આપણે ચોથા દાખલામાં ધ્યાન આપીએ. એક કુંભાર પાસે 14 નાણા માટલા. તો લખીએ 14 નાણા માટલા. અને 5 મોટા માટલા. કેટલા? 5 મોટા માટલા. છે તો તેની કુલ કિંમત, મતલબ કુલ કેટલા થાય? એક કુંભાર પાસે 14 નાના માટલા છે અને 5 છે એ મોટા માટલા છે. તો આ 4 અને આ 5 કેટલા થશે? 9. અને આ 1 છે એ નીચે ઉતારી દેવાના. તો કેટલા થયા? 19. 14 માં આપણે 5 ઉમેરીએ તો 19 થાય. તો આપણે ત્યાં લખીએ 19 માટલા થયા. નાના મોટા બંને થઈ અને કુલ કેટલા થયા? 19. તો આ રીતના આપણે દાખલા કરવાના છે. હવે ત્યારબાદ સામે બાદ બાકી આપી છે. એક ચબુતરામાં 9 કબૂતર રહેતા હતા. 9 કબૂતર. તો અહીંયા આપણે લખશું 9 કબૂતર. પછી કીધું છે તેમાંથી 7 કબૂતર ઉડી ગયા. બીજા આ જે 9 હતા એમાંથી આ 7 કબૂતર છે ને એ ઉડી ગયા. હવે કુલ કેટલા બાકી રહ્યા? હવે એમાં કીધું છે કે આ એક ચબૂતરો હતો એની અંદર 9 કબૂતર હતા. 9 કબૂતર હતા એમાંથી આ જે 7 કબૂતર છે ને એ ઉડી ગયા. તો આ 9 માંથી ને આપણે કેટલા બાદ કરવાના કીધા છે? 7. હવે 9 માંથી 7 બાદ કરીએ તો 2 વધે. તો 2 કબૂતર બાકી રહ્યા ચબૂતરામાં. નવ માંથી 7 જાય તો વધે 2. તો હવે એ ચબૂતરામાં કેટલા કબૂતર બાકી રહ્યા? તો કે માત્ર 2 જ. હવે ત્યારબાદ એમ કીધું છે
મગન ભાઈ ની થાળી માં 8 લાડવા હતા તો કેટલા લાડવા હતા 8 લાડવા તેમાંથી 5 લાડવા તે ખાઈ ગયા કેટલા ખાઈ ગયા તો 5 લાડવા હવે 8 માંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે 5 જે 8 લાડવા હતા એમાંથી 5 છે ને એ મગન ભાઈ ખાઈ ગયા તો 8 હતા એમાંથી 5 જાય તો કેટલા વધે તો 3 તો 3 लाडू बाकी रहिया હવે આ આપણો બીજો દાખલો હતો હવે આપણે ત્રીજા દાખલા તરફ વળીએ પ્રિયા પાસે 6 બોલપેન હતી કેટલી 6 બોલપેન પ્રિયા પાસે करो तो आना पछीना नेक्स्ट लेक्चर में आप बदा फरी मिलीशू। थैंक यू।